તાપી જિલ્લાના ડોલવડ તાલુકાના અંતાપુર ગામમાં એકસો પચાસ ઘરો એવા છે કે જેઓ પેઢીઓથી વાંસની ચીજવસ્તુઓથી બનાવવામાં આવેલ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ પરિવારોએ તેમને વ્યવસાયથી માડેલ હુનર ટકાવી રાખી વાંસની ચીજવસ્તુઓ બનાવી ગુજરાન ચલાવી છે ડોલવાડ તાલુકાના અંતાપુર ગામ જંગલ ઝાડી અને ડુંગરોથી ઘેરાયેલ છે અને આ ગામના આદિવાસીઓ ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે પરંતુ ગામમાં એકસો પચાસ ઘર એવા છે કે જેઓએ તેમના વારસામાં મળેલ વાંસની ચીજવસ્તુઓ બનાવવામાં વ્યવસાય સાથે જોડાઈને તેઓ વાંસની ચીજવસ્તુઓ બનાવી લોકલ માર્કેટ અને વેપારીઓને વહેંચી પોતાનું ગુજરાન ચલાવે છે હું સુનિલ સોનો અહીંયા અંતાપુર ગામથી જાતિના આદિવાસી લોકો પૂર્ણાનિદી કિનારે આવીને લીલાવાસમાંથી ઘરગુથ્થી વસ્તુઓ બનાવીને વેચાણ કરે છે વર્ષોથી બાપદાતાનો ધંધો છે આ લોકોનો પણ આ લોકોને વ્યાપારીઓ દ્વારા વ્યવસ્થિત રકમ આપવામાં નથી આવતી જેનાથી એ લોકો પોતાનું ગુજરાન બરાબર નથી ચલાવી શકતા અને એ લોકોના છોકરા છોકરી ભણતર માટે કે પોતાના પરિવારનું જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે પણ પૂરતું થતું નથી મારી ગુજરાત સરકારની એવી માંગ છે કે આવા લોકોનું જીવન જરૂરિયાત ચલાવવા માટે જે મહેનત કરે છે જેના માટે એક ટોપલીના પાંચસો રૂપિયા મળતા હોય જે શક્ય નથી તો અને ઔદ્યોગિક ક્ષેત્રમાં લાવીને એવા કોઈ પગલાં લેવામાં આવે કે જેથી આ લોકોને વ્યવસ્થિત પોતાનું રોજગાર ચલાવવા માટે જે બી કંઈ વસ્તુ બનાવતા છે એ લોકોની વ્યવસ્થિત રકમ મળે અને એને ઔદ્યોગિક ક્ષેત્રમાં લઈ જવામાં આવી મારી માંગ છે અને આ લોકોને સહાય થાય એવું ગુજરાત સરકાર પગલાં લેશે એવી અપીલ કરું છું મારું નામ અરવિંદ છે ગામ છે વાકલા તાલુકા તાલુકો છે ડોલવા આ અમે નિયાત છે કોટવાડિયા આદિવાસી એમના અમને બાપ દાદા વખતના ટોપલાનો ધંધો કરતા છે પણ આ ટોપલા બનાવતા બનાવતા અમને લીડી પીડી જતે છે પણ કઈ અમને ઉપર આવતા નથી પણ બાપ દાદા વખતના લીલાવાસ કાપી લાવીને બાપુજીનું બાપ બાબાનું આ ધંધો કરતા હોય એટલે અમારેમાં આવે એ ધંધો ચાલતો છે આ ધંધો કરતાં 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 અમારે પેટ નથી થતું મળે છે આપને ત્રણસો સાડે ત્રણસો રૂપિયા સુધી આપે ચારસો સુધી આપે પછી ધીમે ધીમે જતા 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 ત્રણસો રૂપિયા આપી દે બંડલમાં બંડલમાં કેટલા નંગ હોય છે પચાસ પચાસનો કમસે કમ અમારે ભાવ આપવું જોઈએ આવી રીતે પણ આ વેપારી લોકો અમને નથી આપતા